नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय सामान्य ज्ञानमां पाठ 8 चढ़ता क्रममां गोठवो। तो बार मित्रों, आपणे पहेला चढ़ता क्रम विषे थोड़ुंक जाणी लईए, एना पछी आपणे चढ़तो क्रम लखीए। तो तमे बीजा धोरणनी अंदर गणित विषयमां चढ़ता क्रम विषे शीखी गया हशो। तो आपणे गणितमां केवी रीते चढ़ता क्रममां संख्या लखवी अने उतरता क्रममां केवी रीते संख्या लखवी तेना विषे जाणी हशे, पण फरी एकवार आपणे ते विषे जाणीए। तो चढ़तो क्रम एटले के सौथी नानी संख्या पहला आवे, एना पछी एनाथी मोटी, एम एक एक संख्या वधती जाय तेने चढ़तो क्रम कहेवाय। जेम के 1 થી 10 संख्या आपेली होय तो एने चढ़ता क्रममां लखवी होय तो 1 2 3 4 5 6 7 8 9 10 एम लखाय। तेवी रीते उतरतो क्रम लखवी होय, संख्या आपणे 1 થી 10 आपेली होय अने तेने उतरता क्रममां लखवी होय तो सौथी मोटी संख्या पहेली आवे 10, एना पछी 9, एना पछी 8, एना पछी 7, एना पछी 6, एना पछी 5, एना पछी 4, એના પછી 3, એના પછી 2 અને છેલ્લે 1 આવે। ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલી આવે અને ચડતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પછી આવે। આમ ચડતો અને ઉતરતો ક્રમ કહેવાય। પણ આની અંદર તો આપણે ચડતા ક્રમમાં કંઈક અલગ રીતથી જ શીખવાનું છે। તો અહીં પ્રશ્ન 1, નીચે આપેલા શબ્દોને ચડતા ક્રમમાં ગોઠવો। આ શબ્દોને આપણે કક્કાવાળી ક્રમમાં લખવાના નથી, આપણે કંઈક અલગ રીતથી આને ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો 1 નંબર દિવસ, મિનિટ, કલાક અને સેકન્ડ, આમાં સૌથી મોટો એકમ કયો? તો દિવસ, બરાબર। દિવસ કેવી રીતે બને? તો સમય ઉપર દિવસ બને, તો 12 કલાક એટલે 1 દિવસ અને 24 કલાક એટલે 1 દિવસ અને 1 રાત્રિ થાય। તો એની અંદર દિવસ બનાવવા માટે કેટલો સમય જોઈએ? તો સૌપ્રથમ સૌથી નાનો એકમ લેવો પડે સેકન્ડ, તો સેકન્ડ લઈશું આપણે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય, 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય, 60 મિનિટ બરાબર 1 કલાક થાય અને 12 કલાક બરાબર 1 દિવસ થાય। તો આમ અહીં આપણે સૌથી નાનો એકમ પહેલાં લઈશું, તો સમયની અંદર સૌથી નાનો એકમ સેકન્ડ, પછી મિનિટ, સેકન્ડ ભેગી થાય એટલે મિનિટ બને, મિનિટો ભેગી 60 મિનિટ ભેગી થાય એટલે 1 કલાક બને અને કલાક 12 કલાક ભેગા થાય એટલે 1 દિવસ બને। તો આપણે આ રીતે ચડતા ક્રમમાં આ શબ્દોને ગોઠવવાના છે। એના પછી 2 નંબર, મૂર, બી, પાંદડું, થડ। આપણે એક વૃક્ષ જોયું, પણ એ વૃક્ષ કઈ રીતે બન્યું તેના વિશે આપણે એના મૂળથી જાણવું જોઈએ। તો વૃક્ષ ઉગાડવા માટે પહેલાં શું જોઈએ બાર મિત્રો? તો વૃક્ષ ઉગાડવા માટે પહેલાં બી જોઈએ। બી જમીનની અંદર વાવીએ ત્યારે તેમાંથી અંકુર ફૂટે અને એ અંકુર મોટો થાય એટલે એનું થડ બને, થડ બન્યા પછી એને ડાળી ફૂટે અને ડાળીને પાંદડા આવે, પાંદડા આવ્યા પછી એ ડાળીને ફૂલ આવે, ફૂલ આવ્યા પછી એ ડાળીને કળી આવે અને કળીમાંથી ફૂલ બને અને ફૂલમાંથી શું બને? ફર બને, જે આપણને ઝાડ આપણને ફર આપે છે તે ફર એ ફૂલમાંથી બને। તો અહીં સૌથી મોટો એક, સૌથી નાનો એકમ કયો? તો સૌપ્રથમ ઝાડ વાવવા માટે શું જોઈએ? બી જોઈએ। તો સૌથી પ્રથમ એકમ આવશે બી, બી વાવીએ પછી એના એને શું આવે? તો નીચે જમીનની અંદર મૂળ આવે, તો મૂળ ફૂટે, મૂળ ફૂટે ત્યારે એ બીનો વિકાસ થાય અને જમીન ઉપર એના અંકુર ફૂટે, તો એ અંકુરને આપણે થડ કહીશું અને થડ જેમ જેમ જાડું થતું જાય એમ એને શું આવે? પાંદડા આવે, પાંદડા અને ડાળી આવે। આમ આપણે ચડતા ક્રમમાં લખવાનું છે, બરાબર। એના પછી 3 નંબર, દહીં, ઘી, માખણ અને દૂધ।
આપણે ઘી બનાવવું છે બાર મિત્રો, તો ઘી બનાવવા માટે કોઈ પ્રક્રિયા તો જોઈએ ને. પ્રક્રિયા કેવી રીતે થાય? તો સૌ પ્રથમ દૂધ લેવું જોઈએ, દૂધને જમાવવાનું બે દિવસ, એમાંથી દહીં બને. દહીંને વલોવાથી એના ઉપર માખણ આવે, છાશ બને, અને છાશમાં માખણ આવે, અને એ માખણને ગરમ કરીએ ત્યારે શું બને? ઘી બને. તો આમ આમાં સૌથી નાનો એકમ આવશે દૂધ. દૂધમાંથી શું બને? દહીં બને. દહીંમાંથી છાશ બને, અને છાશમાં શું આવે? માખણ આવે. અને માખણમાં માખણને ગરમ કરીએ ત્યારે શું બને? ઘી બને. તો આવી રીતે ઘી આપણને મળે. એના પછી ચાર નંબર, કાપડ, દોરો, રૂ અને પોશાક. આપણે કોઈ પણ પોશાક બનાવવો છે બાર મિત્રો, તો પોશાક શામાંથી બને તેના વિશે પહેલાં જાણવું જોઈએ, અને પછી એ ક્રિયા જાણ્યા પછી આપણને પોશાક માટે કપડું મળે અને તેમાંથી આપણે પોશાક બનાવી શકીએ. તો સૌ પ્રથમ આ ચાર શબ્દમાંથી સૌ પ્રથમ કયો શબ્દ લઈશું કે જેમાંથી આપણે પોશાક માટે કપડું તૈયાર કરી શકીએ? તો સૌ પ્રથમ આવશે રૂ. કપાસમાંથી રૂ મળે આપણને, અને એ રૂ ને રૂમાંથી સૂતરના તાર બને. શું બને? દોરા બને. સૂતરના દોરા, તો રૂમાંથી દોરો બને. અને દોરો વણાટ થાય એના પછી એમાંથી શું મળે આપણને? કાપડ મળે. દોરાનું વણાટ થાય એટલે એમાંથી કાપડ મળે, અને કાપડમાંથી શું બને? પોશાક બને. તો આમ આપણે ચડતો ક્રમ આ રીતે લખી શકીએ, બરાબર. એના પછી પાંચ નંબર, લોટ, બ્રેડ, સેન્ડવિચ અને ઘઉં. તો સેન્ડવિચ આપણે બનાવી છે, તો સેન્ડવિચ બનાવવા માટે આપણે કેવી પ્રક્રિયા કરવી જોઈશે? તો સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ શું જોઈએ? લોટ જોઈએ. તો લોટ શામાંથી બને? ઘઉંમાંથી બને. અને ઘઉંમાંથી તો સૌ પ્રથમ એકમ આવશે ઘઉં. ઘઉંમાંથી શું બને? લોટ બને. લોટમાંથી શું બને બાર મિત્રો? તો લોટમાંથી બ્રેડ બને. અને બ્રેડ હોય તો સેન્ડવિચ તૈયાર થાય. તો આમ સેન્ડવિચ બનાવવા માટે શરૂઆતથી આટલી વસ્તુની જરૂર પડે. તો આનો ચડતો ક્રમ આ રીતે થશે, ઘઉં, લોટ, બ્રેડ, સેન્ડવિચ. એના પછી છ નંબર, વરસાદ, વાદળા, વરાળ અને પાણી. આપણે ચોમાસાની અંદર વરસાદ આવે છે બાર મિત્રો, પણ વરસાદ કેવી રીતે આવે, વાદળાની અંદર પાણી કેવી રીતે ભરાય એના વિશે જાણવું જોઈએ બાર મિત્રો. તો સૌ પ્રથમ પાણી હોય, તો પાણી ગરમ થાય એટલે એની વરાળ બને. વરાળમાંથી શું બને? વરાળના વાદળા બંધાય, અને વાદળામાંથી શું આવે? વરસાદ આવે. તો સૌ પ્રથમ આવશે પાણી. પાણી ગરમ થાય એટલે શું બને? વરાળ બને. અને એ વરાળના શું બને? વાદળા બને. અને વાદળા ભેજ, પાણીના ભેજથી વાદળ બને. અને જ્યારે ભેજનું દબાણ વધારે થાય ત્યારે તેમાંથી વરસાદ આવે છે. તો આમ વરસાદ લાવવા માટે સૌ પ્રથમ પાણીની જરૂર પડે. પાણી ગરમ થાય એટલે વરાળ બને, વરાળના વાદળા બને, અને વાદળામાંથી વરસાદ આવે. એના પછી સાત નંબર, નદી, સરોવર, તળાવ અને સમુદ્ર. બધાએ શબ્દોની અંદર પાણીનો સંગ્રહ સ્થાન છે તેવા શબ્દો છે. આમાંથી સૌથી નાનો શબ્દ, સૌથી નાનો પાણીનું સંગ્રહ સ્થાન કયું? તો સૌ પ્રથમ તળાવ. નાનું ખાબોચી, નાનું બંધ ગોદાયેલું તળાવ, ખાબોચી હોય તેને તળાવ કહેવાય. તળાવ પછી બીજા નંબરમાં આવશે સરોવર. તળાવ પછી બીજા નંબરમાં આવશે સરોવર. અને સરોવરથી મોટું નદી. નદી વહેતી હોય બાર મિત્રો, અને નદી મોટી હોય, સરોવરનું પાણી સ્થિર હોય, જ્યારે નદીનું પાણી વહેતું હોય
એટલે સરોવર આવ્યા પછી એના પછી નદી આવશે, અને નદી પછી નદીથી મોટું પાણીનું પ્રાપ્તિ સ્થાન તો સમુદ્ર. સમુદ્રમાં સૌથી વધારે પાણી સમાય. તો આ શબ્દોને આ રીતે ચડતા ક્રમમાં લખી શકાય. તો સૌ પ્રથમ તળાવ, સરોવર, નદી અને સમુદ્ર. આમ એના પછી 8 નંબર વાળું, નાસ્તો, બપોરનું ભોજન, બપોરની ચા. આપણે સવારે ઉઠીએ ત્યારે સૌ પ્રથમ આપણે શું કરીએ બાર મિત્રો? તો સૌ પ્રથમ સવારે ઉઠીએ ત્યારે આપણે શું કરીએ? તો નાસ્તો કરીએ. શું કરીએ? નાસ્તો, ચા નાસ્તો કરીએ, બરાબર. એના પછી ચા નાસ્તો કર્યા પછી કયો ટાઈમ ટેબલ આવે? તો ચા નાસ્તો કર્યા પછી બપોરનું ભોજન કરીએ. બપોરનું ભોજન, અને બપોરનું ભોજન જમ્યા પછી સાંજના ટાઈમે 4 વાગે શું જોઈએ? બપોરની ચા. અને બપોરની ચા પીધા પછી સાંજે જે આપણે જમીએ તેને શું કહેવાય? વાળું કહેવાય. સાંજના ભોજનને વાળું કહેવાય. તો છેલ્લે વાળું આવે, બરાબર. એના પછી 9 નંબર વાક્ય, ગ્રંથ, અક્ષર અને શબ્દ. આપણે કોઈ ગ્રંથ બનાવવો છે બાર મિત્રો, તો એ ગ્રંથ બનાવવા માટે એના અંદર વાક્યો જોઈએ, અને વાક્યો બનાવવા માટે શબ્દ જોઈએ, અને શબ્દ બનાવવા માટે અક્ષર જોઈએ, બરાબર. તો અક્ષર, ધારો કે આ ક, ર અને મ શબ્દ આપેલા છે. આ શબ્દ કહેવાય, આ અક્ષર કહેવાય, બરાબર. આ અક્ષર ભેગા કરીએ, આમ ભેગા કરી દઈએ તો આ શબ્દ બની ગયો. અને શબ્દ ભેગા કરીએ, આવા એક બે એમ વધારે શબ્દો ભેગા કરીએ તો એનું વાક્ય બની જાય, અને વાક્યમાંથી કોઈ પણ ગ્રંથ બની શકે. તો આમ આની અંદર સૌથી પહેલા આવશે અક્ષર, ક, ખ, ગ, એને અક્ષર કહેવાય. અને એ અક્ષરો ભેગા થાય ત્યારે શબ્દ બને, અને શબ્દ ભેગા થાય ત્યારે વાક્ય બને, અને વાક્ય ભેગા થાય ત્યારે ગ્રંથ બને. તો આમ આવી રીતે ચડતા ક્રમમાં આપણે લખવાનું છે, અક્ષર, શબ્દ, વાક્ય અને ગ્રંથ. એના પછી 10 નંબર શહેર, દેશ, ગામ અને શેરી. આને આપણે ચડતા ક્રમમાં કેવી રીતે લખીશું બાર મિત્રો? તો સૌ પ્રથમ ગામ બનાવવા માટે થોડી ઘણી શેરી, એટલે લાઈનો, ઘરની લાઈનો, એને શેરી કહેવાય. એવી 4-5 કે 6 જેવી શેરી ભેગી થાય એટલે ગામ બને. અને ગામ, એક ગામ, બે ગામ, ઘણા બધા ગામના ગામની વસ્તી ભેગી થાય ત્યારે શહેર બને, અને ઘણા બધા શહેરો ભેગા થાય ત્યારે દેશ બને. તો આમ સૌ પ્રથમ આવશે શેરી, શેરી પછી આવશે ગામ, ઘણા બધા ગામની વસ્તી ભેગી થાય ત્યારે શહેર બને, અને શહેર પછી દેશ બને, બરાબર. સૌથી મોટો દેશ, દેશના પછી શહેર આવે, શહેર, ગામ, ગામ અને શેરી. એટલે સૌથી નાનો શબ્દ શેરી, ગામ, શહેર અને દેશ. ચડતા ક્રમમાં આ રીતે લખવાનું આપણે. એના પછી 11 નંબર મીટર, સેન્ટીમીટર, કિલોમીટર અને મિલીલીટર. આ અંતરના એકમો છે. તો આમાં સૌથી નાનો એકમ તો મિલીલીટર આવશે. એના પછી સેન્ટીમીટર આવશે. એના પછી મીટર આવશે. અને સૌથી મોટો એકમ કિલોમીટર. આમ અંતરના એકમોને આ રીતે આપણે ચડતા ક્રમમાં લખી શકીએ, મિલીલીટર, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર. એના પછી 12 નંબર પ્રાથમિક શાળા, કોલેજ, માધ્યમિક શાળા અને બાલ મંદિર. આ આ શબ્દને આપણે ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવીશું? તો સૌ પ્રથમ આપણે જ્યારે નાના હોઈએ
ત્યારે બાળકો સૌ પ્રથમ ક્યાં ભણવા જઈએ? શાળાની અંદર. તો કયા ધોરણમાં આપણને બેસાડવામાં આવે ભણવા માટે? તો બાલ મંદિરની અંદર સૌથી પહેલાં બાલ મંદિરની શરૂઆત થાય. તો પહેલા નંબરમાં આવશે બાલ મંદિર. બાલ મંદિર ભણ્યા પછી આપણે સિનિયર અને જુનિયર અને સિનિયર ભણી રહીએ પછી આપણને પ્રાથમિક શાળા એટલે કે 1-5 ધોરણ જેને પ્રાથમિક શાળા કહેવાય, તો એવી પ્રાથમિક શાળામાં મૂકવામાં આવે. અને પ્રાથમિક શાળા પછી આપણે 6 ધોરણમાં આવીએ, 6-12 ધોરણને માધ્યમિક શાળા કહેવાય. અને માધ્યમિક શાળા પૂરી થાય 12 ધોરણ સુધી, એના પછી જે ભણીએ તેને કોલેજ કહેવાય. તો 12 મિત્રો, આમ આપણે આવી રીતે આ શબ્દોને ચડતા ક્રમમાં સમજવાના છે. અને આપણે હોમવર્કની બુકમાં આ પાઠનું સ્વાધ્યાય તમારે લખવાનું છે. નમસ્તે 12 મિત્રો, જય શ્રી કૃષ્ણ.